અસ્તિત્વવાદી જ્યાં પોલ સાર્ત્રે કહે છે ધ અધર ઇઝ હેલ કેમ આમ અધર એટલે અન્ય અન્ય એટલે મારા સિવાયનો મારા સિવાયનો એટલે તુલના મારાથી કેટલો જુદો મારા જેવો કે ઉતરતો કે ચડિયાતો કે પછી ઓછો તો સ્પષ્ટ કહે છે સામે રહેલને અન્ય કે બીજો ગણવો તે જ હિંસાની શરૂઆત છે કારણ સરખામણી છે કારણ તુલના છે તુલના છે તેથી સ્પર્ધા છે ચળસા ચળસી છે તોલ માપ છે તુલના હોય ત્યાં પ્રેમ ક્યાંથી હોય વધારે સારું એ શબ્દ જ સારાનો છેદ ઉડાડી દે છે એ પરીક્ષાની વાત હોય ધંધાની વાત હોય પદની વાત હોય દેવત્વની વાત હોય અથવા ઉમદા આદર્શની વાત હોય આપણા વિચારો હંમેશા વધારે સારું એમ કહીને સરખામણી કર્યા જ કરતા હોય છે જે કૃષ્ણમૂર્તિ કહે છે વધારે સારું એ શબ્દ જ તુલનાત્મક છે વધારે સારું ચિત્ર વધારે સારી પ્રક્રિયા વધારે સારો સંગીતકાર વધારે કુશળ વધારે સુંદર વધારે બુદ્ધિશાળી આ બધાનો આધાર સરખામણી પર છે આપણે ચિત્રને દૃશ્યને વ્યક્તિને વસ્તુને જેવી છે તેવી ભાગ્યે જ જોઈએ છીએ આપણને તુલનાત્મક બની જવાનો ગુણ જાણે કેમ વારસામાં મળ્યો હોય હું કોઈને એમ કહી શકું કે હું આના કરતાં તને વધારે ચાહું છું જ્યાં આવી તુલના આવે તેને કંઈ પ્રેમ કહેવાય જ્યાં વધારે ઓછાની લાગણી આવી ત્યાં માપ આવ્યું જ્યાં માપ આવ્યું ત્યાં વિચાર કામ કરતો થયો યાદ રાખવા જેવું એ છે કે પ્રેમ એ વિચારની પ્રક્રિયા નથી માપ એ તુલના છે જીવન આખું આપણને તુલના કરવાનું પ્રોત્સાહન અપાયું છે તમે જ્યારે બી અને એને સરખાવો છો ત્યારે બંનેનું સત્વ નષ્ટ કરો છો પ્રશ્ન એ થાય છે કે આપણે શા માટે તુલના કરીએ છીએ સીધું કારણ એ છે કે માપનું એ વિચારની કાર્ય પદ્ધતિ છે અને એ આપણી જીવન પદ્ધતિ પણ બની ગઈ છે માટે આપણે તુલના કરતા રહીએ છીએ આ વિકૃતિમાં આપણે ઉછરી રહ્યા છીએ જ્યાં તુલના નથી હોતી ત્યાં એકતા અને પૂર્ણતા હોય છે જ્યારે કોઈ માપ હોતું નથી ત્યારે અખિલાઈનો અને સમગ્રતાનો ગુણ પ્રગટે છે જ્યાં ક્યાંય માપ કે સરખામણી કે તુલના આવી હોય ત્યાં વિચ્છિન્નતા આવી સમજો પાંચ પાંડવોની થઈને રહેલી દ્રૌપદીએ વારંવાર તુલના કરી હોત તો કલ્પના તો કરો કે મહાભારત કૌરવો અને પાંડવો વચ્ચે નહીં પણ પાંચ પાંડવો વચ્ચે જ ખેલાયું હોત કે નહીં અરુણા ઢેરે લિખિત અને જયા મહેતા અનુવાદિત ત્રણ દીર્ઘકથાઓમાં દ્રૌપદીનું પાત્ર હૃદયસ્પર્શી રીતે આ લેખતા લખ્યું છે દ્રૌપદીના સાસુ તેને કહે છે આ દીકરાઓ મારા પણ તે પ્રત્યેકના પિતા જુદા જુદા ન હતા હું કંઈ પાંચેય નહીં થઈને રહી નથી તારે હવે જીવનભરની પરીક્ષા આપવાની છે ઓછું વધતું કરતી નહીં ઘણું હોય છે આપણી અંદર બેટા પાંચને શું પચાસને આપ્યા પછી પણ વધે ને એટલું જે આપે તે ભરપૂર આપજે તેમ કરવાથી વધીશ ઓછી નહીં થાય અને જે વખતે જે સામે હોય તે તારો બીજાઓનો વિચાર તે ક્ષણે કરતી નહીં તુલના કરીશ તો પ્રેમ વહેશે નહીં અને પ્રેમ નહીં વહે તો જ જીવવા જેવું રહેશે નહીં બેટા મુલ્લા નસરુદ્દીન મોડી રાત્રે ડોલતા ઝૂમતા ઘરના દરવાજે આવીને ઊભા તેના બીબીએ ઘરનો દરવાજો ખોલ્યો અને મુલ્લાને પૂછ્યું તમે આજે ફરી પીને આવ્યા છો ને મુલ્લાએ પોતાના ટીકડી વ્યંગથી પ્રશ્ન સામે પ્રશ્ન કર્યો બોલો બેગમ હું આપને સાચું છે તે કહું કે આપને સારું લાગે તે કહું મુલ્લાના બીબીજાન છણકો કરી ત્યાંથી ઘરમાં સરખી ગયા મુલ્લાએ સારું અને સાચુંની તુલનામાં બેગમને ઉલઝનમાં મૂકી દીધા તુલના શબ્દ જ ભેદી છે ભેદી એટલે ગંભીર અને ભેદી એટલે ભેદ અભાવ ઊભો કરનારું સારું હોય એ સારું હોય સાચું હોય તે સાચું હોય સારું સાચું હોય તેવું જરૂરી નહીં અને સાચું સારું હોય તેવું બને પણ નહીં